મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ નવેમ્બર બે હજાર બાવીસની અંદર યોજાનાર છે એની અંદર કયા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે એમના ફોર્મ ક્યારે ભરાશે પરીક્ષા ક્યારે શરૂ થશે આ રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા છે કે એટી કેટીના વિદ્યાર્થીઓની પરીક્ષા એ તમામે તમામ બાબતો વિશે ડિટેલની અંદર ચર્ચા કરીશું મિત્રો HNGU યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ની અને શિક્ષણ જગતને લગતી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો જોઈને ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી તો અમારું મોટિવેશન બની રહે એટલા માટે જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને જરૂરથી લાઈક કરો એટલે મને ખબર પડે કે મારે આવા બીજા વિડીયો પણ બનાવવા જોઈએ જે વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ રહ્યા છે તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો જે આ પરિપત્ર છે એનો વિષય છે નવેમ્બર બે હજાર બાવીસના ગાળામાં લેવાનાર વિવિધ વિદ્યાશાખાની ડિપ્લોમા સ્નાતક અને અનુસ્નાતક પરીક્ષાઓના આવેદનપત્રો સ્વીકારવા અંગે એટલે કે આ પરીક્ષાઓ છે એ નવેમ્બર બે હજાર બાવીસના ગાળામાં લેવાશે અને એની અંદર ડિપ્લોમા સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓનો સમાવેશ થશે એ આપણને કેટલીક ઇમ્પોર્ટન્ટ તારીખો આપવામાં આવેલી છે જે આપણે પહેલાં જોઈ લઈએ છીએ અને પછી જોઈશું કે કયા વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે તો જે આ ફોર્મ છે એ ચોવીસ નવ બે હજાર બાવીસથી ત્રીસ નવ બે હજાર બાવીસ સુધીની અંદર ભરી દેવાના રહેશે એટલે કે જો તમારે આ નીચેના જે કોર્સનું જે લિસ્ટ હું પછી બોલું છું એની અંદર તમારા કોર્સનું નામ હોય તો ચોવીસ નવ બે હજાર બાવીસથી ત્રીસ નવ બે હજાર બાવીસ સુધીની અંદર તમારું ફોર્મ ભરી દેવાનું રહેશે જો તમે એ પછી ફોર્મ ભરશો તો તમારે એના માટે પાંચસો રૂપિયા લેટ ફી ભરવી પડશે અને જો ફોર્મ તમે તારીખ છ દસ બે હજાર બાવીસ પછી ભરશો તો તમારે બે હજાર રૂપિયા લેટ ફી યુનિવર્સિટીની અંદર ભરવી પડશે અહીં આગળ લખ્યું છે એ પ્રમાણે હવે કયા કયા કોર્સની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે એના વિશે આપણે વાત કરીએ તો એની અંદર સૌપ્રથમ છે એમબીએ સેમેસ્ટર ફોરની પરીક્ષા જે પરીક્ષાની તારીખ રહેશે દસ અગિયાર બે હજાર બાવીસ આ ઉપરાંત છે ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર તો આની જે પરીક્ષા છે એ પણ દસ અગિયાર બે હજાર બાવીસના રોજથી શરૂ થવા જઈ રહી છે

બે હજાર બાવીસના રોજથી શરૂ થવા જઈ રહી છે અહીંયા એક નોંધ વિદ્યાર્થીઓ માટે લખવામાં આવેલી છે એ જે સદર વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કર્યા પછી ડિગ્રી ફોર્મ ભરવા યુનિવર્સિટીમાં રૂબરૂ આવવાનું રહેશે આની અંદર જે વિદ્યાર્થીઓની પરીક્ષા છેલ્લા સેમેસ્ટરની હોય એટલે કે અહીંયા તમે જોઈ શકો છો એમ બી એ સેમેસ્ટર ફોરના વિદ્યાર્થીઓ ફોર એક્ઝામ્પલ અથવા તો ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી એન્ડ ઇન્સ્પેક્ટર આ વિદ્યાર્થીઓને જો સહેલું સેમેસ્ટર હોય અથવા તો છેલ્લું વર્ષ હોય તો એ વિદ્યાર્થીઓએ ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા માટે ડિગ્રીનું ફોર્મ ભરવા માટે યુનિવર્સિટીમાં રૂબરૂ આવવાનું રહેશે તમારે અત્યારે ખાલી તમારી જે પણ એક્ઝામ ફી હોય એ કોલેજમાં જમા કરાવવાની રહેશે અને તમારી કોલેજ તમારા વતીથી ઓનલાઈન ફોર્મ ભરશે અને તમારા વતીથી જરૂરી વિગતો ભરીને યુનિવર્સિટીની અંદર ફોર્મ મૂકી આપશે મોકલી આપશે આની અંદર આપણે વાત કરીએ તો આની અંદર રેગ્યુલર અને એટી કેટીના તમામે તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે જે ઉપરના આઠ કોર્સની અંદર સમાવેશ થયેલા હોય એ વિદ્યાર્થીઓ માટે આ ઉપરાંત અહીંયા કોઈ આગળ જરૂરી સૂચના વિદ્યાર્થીઓ માટે લાગતી નથી પરંતુ આ સૂચના છે જે અગત્યની છે વિદ્યાર્થીઓ માટે આપણે એની ચર્ચા કરી લઈએ કેટલાક પરીક્ષાર્થીઓ યુનિવર્સિટી પરીક્ષા આપી તેમાં જરૂરી પાસિંગ માર્ક મેળવવા છતાં પરંતુ નિયમો અનુસાર આંતરિક પરીક્ષામાં પચાસ ટકાથી વધુ વિષયમાં નાપાસ થતા પરીક્ષા વિદ્યાર્થીઓ પરીક્ષા પ્રવેશ પાત્રતા નહીં ધરાવતા હોય તો તેમનું પરિણામ યુનિવર્સિટી દ્વારા રદ અથવા કેન્સલ કરવામાં આવે છે તો કોલેજ દ્વારા આ વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા રીટેસ્ટ લઈ જરૂરી પાસિંગ આંતરિક ગુણ યુનિવર્સિટીમાં પરીક્ષા શરૂ થાય તે અગાઉ મોકલી આપવા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ તેમજ અનુસ્નાતકના અધ્યક્ષશ્રીઓને જણાવવામાં આવે છે એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓને એક્ઝામનું રિઝલ્ટ કેન્સલ આવતું હોય છે તો એના માટે શું છે કે જો તમારે ઇન્ટનલે જેમની અંદર તમે ફેલ થયેલા હોય તો તમારું પરિણામ કેન્સલ થઈ શકે છે જો ઉપરના આઠ કોર્સના કોઈ પણ વિદ્યાર્થીને ઇન્ટરનલની અંદર એટીકેટી આવેલી હોય તો તેઓ ઇન્ટરનલની કોલેજની અંદર જઈ રિક્વેસ્ટ કરી પેપર આપી ઇન્ટરનલનું અને એની અંદર પાસ કરી અને એમના અપડેટેડ માર્ક્સ તેઓ યુનિવર્સિટીમાં કોલેજ મોકલી આપી એની પર્સનલી તકેદારી લઈ શકે છે તો મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટીની તારીખ એટલે મીન્સ નવેમ્બર મહિનાની અંદર જે પણ પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે એની અંદર કયા વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે એ વિશે વાત કરીએ આપણે એમની પરીક્ષા તારીખ કઈ રહી છે રેગ્યુલર સ્ટુડન્ટની સાથે સાથે એટી કેટીના વિદ્યાર્થીઓની પણ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે એ વિશે આપણે વાત કરી છે આ ઉપરાંત હજુ સુધી જો તમારા મનમાં કોઈપણ પ્રકારનો ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો હું ચોક્કસ તેને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને આવા વિડીયો મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી